जूनागढ़ मारिया हारतीना तालुकाना भारतीय किसान संघ तेमज विरेडी गामना खेडूतोए पीजीवीसीएल खाते आवेदन पत्र आप्यो। जूनागढ़ जिल्लाना मारिया हारतीना तालुको हाल गीर विस्तारनी तद्दन नजीक आवेलो छे अने खेती आधारित तालुको छे। हाल आ विस्तारमां रवि पाकनी मौसम चालू छे त्यारे आ विस्तारमां छेल्ला घणा समयथी पीजीवीसीएल डिपार्टमेंट द्वारा सूर्योदय योजनाने बदले रात्रिना समये पावर आवे छे। हाल मारिया हाटीना तालुको गीर विस्तारनी नजीक होवाथी जंगल विस्तारना प्राणीओ खेतीवाड़ी विस्तारमां अवारनवार आवता होवाथी ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતી પાકને પાણી આપવાની કામગીરી કરવી ભયજનક મુશ્કેલ પડે છે। આ બાબતે મારિયા હાટીના તાલુકાના ભારતીય કિસાન સંઘ તેમજ વિરડી વિસ્તારના ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર, મારિયા હાટીના પીજીવીસીએલના નાયબ કાર્યપાલક એન્જિનિયર એમ એ ચૌધરીને સૂર્યોદય યોજના અંતર્ગત દિવસ પાળી પાવર આપવા ધારદાર રજૂઆત કરી અને આવેદન પત્ર પાઠવ્યું। આગામી દિવસોમાં તંત્ર દ્વારા સૂર્યોદય અંતર્ગત પાવર આપવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલન કરવા અચકાશે નહીં એવી ચીમકી પર ઉચ્ચારવામાં આવી છે। હવે આ બાબતે આ વિસ્તારમાં ધારાસભ્યો કે સંસદ સભ્યો મારિયા હાટીના તાલુકાના ખેડૂતોના અને તેના હિતમાં સૂર્યોદય યોજના અંતર્ગત સરકારમાં રજૂઆત કરી ખેડૂતોના વહારે આવશે કે કેમ કે પછી ખેડૂતોને હેરાન થવું પડશે એ તો આગામી દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય વિનોદ બી રૂજાતલા। આજનો માળી આરડીના પીજીવીસીએલ કચેરીએ કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે સૂર્યોદય યોજનાનો લાભ માળી આરડીના તાલુકાના ગામડાઓને નથી મળતો અને આ ગીર પંથકના ગામડાઓ છે ખરેખર સૂર્યોદય યોજના શરૂઆતથી અહીં લાગુ કરવા માટેની યોજના છે છતાં પણ આજ દિન સુધી એ લાભ મળ્યો નથી ત્યારે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે અને અત્યારે ઠંડી અત્યંત પડી રહી છે રાતના પાવર આપવાથી ખેડૂતોને બીમાર પડવાની પણ શક્યતાઓ છે જેથી કારણે આજે પીજીવીસી કચેરી અમે મેડમશ્રીની રજૂઆત કરી છે કે જો આ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની નોંધ લેવા અમે અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। મારું નામ પરમાર વિજયસિંહ આજાભાઈ, ગામ વિરડી। વિરડી ગામની અંદર દિવસ દરમિયાન લાઇટ અત્યાર સુધી આવતી હતી સૂર્યોદય યોજનામાં એવું એ લોકો કહે છે, અમે તો ટૂંકમાં એમાં કંઈ માનતા નથી કે કઈ યોજના હતી જે આ બે વ્યક્તિ ટૂંકમાં એટલા બધી અમને લોકોને હેરાન કરે છે ખેડૂતોને કે જે રાતનો ટાઈમ છે અમારો સાંજે 10 વાગ્યાનો છે અને સવારે દિવસ પડે આ લોકો લાઇટ આપે છે તેનો ટાઈમ છે સવારનો 4:30 વાગ્યાનો અને એ લોકો અમને ટૂંકમાં એવી રીતે બનાવે કે તમને દિવસ પડે અમે લાઇટ આપીએ। આ લોકોને અમે ઘણી ખરી રજૂઆત કરી છે અને અમારો વિસ્તાર પ્રોપર બધો ફોરેસ્ટને લગતો જ છે અને ફોરેસ્ટની વચ્ચે જ અમારા ગામડાઓ આવે તો આ લોકોને કેટલી વાર અમે લોકોએ આ લોકોને અરજીઓ કરેલી છે તો અમારો કોઈ નિર્ણય આવતો નથી અને ગીર વિસ્તારમાં અમે બધા ખેડૂતો આજે આ લોકોને અરજી પાછી પણ દેવા આવ્યા છે અને હવે આગળ આ લોકો કંઈ કામગીરી નહીં કરે અને દિવસ દરમિયાન લાઇટ નહીં આપે તો અમે આગળ પગલાં લેશું તેની અમે ખાતરી આપીએ। બધા ખેડૂતો વતી અમે આજે રજૂઆત કરેલી છે પીજીવીસીએલ ઓફિસે। હું વકવાતભાઈ નાથાભાઈ પીઠિયા, મોટી ધણેજ, ભારતીય કિસાન સંઘ માળિયાના ઉપપ્રમુખ વતી આજે આ માળિયા જીઈબી બોર્ડમાં જ્યારે આપણે એક આવેદન પત્ર આપવાનું થયું છે કે જે દિવસના 3 પાળી આવતી હતી અને એની અવજીમાં જે બધી નાઇટ પાળી કરી નાખી અને જે અમારા ગામડા જે વિસ્તારમાં આવે છે એ જંગલ વિસ્તારની બોર્ડર ઉપર અથવા તો જંગલની વચ્ચે પણ છે એવા જે ખેડૂત ભાઈઓ છે એમને રાત્રે પાણી વાળવામાં જે ઘણી મોટી તકલીફો થઈ એની રજૂઆતને ધ્યાને લઈને આજે માળિયા જીઈબી બોર્ડ મેડમશ્રીને આવેદનપત્ર ભારતીય કિસાન સંઘ વતી ખેડૂતને સાથે સામેલ સાથે રાખી અને આપેલ છે અને એ આપેલ આવેદનપત્રની ઘટતી કાર્યવાહી આપ મેડમને ખાતરી આપી છે કે 1 થી 2 દિવસમાં હું એમની જે કંઈ પ્રશ્નોનો નિકાલ થતો હોય નિકાલ કરી અને આપને પ્રત્યુત્તર પાછો આવીશ। જો આમ નહીં કરે તો ના છૂટકે ખેડૂતોને કાંઈ ને કાંઈ માર્ગ ઉપર જવું પડે એવી અમે એમને ખાતરી આપી છે કે કાર્યવાહી કરવી પડશે એવી અમે જાણ કરી છે।